નમસ્કાર દોસ્તો મારું નામ ડૉક્ટર સૌમિલ માંડલિયા છે અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો ઘણી વખત આપણા એમઆરઆઈ રિપોર્ટમાં લખાયેલું આવે છે ડોરસલ માઇલોપેથી તો હવે આ ડોર્સલ માઇલોપેથી શું હોય છે અને તેનો ઉપચાર શું હોય છે તે બાબતે ચર્ચા કરીશું સૌથી પહેલાં તો ડોરસલ સ્પાઇન એટલે શું દોસ્તો ડોર્સલ સ્પાઇન મતલબ આ આપણા મણકાનું સ્પાઈનનું એક મોડલ છે તેમાં ઉપરના જે સાત મણકા હોય છે તેને સર્વાઈકલ સ્પાઇન કહેવાય છે આ જે પીઠના મણકા હોય છે બાર પીઠનો જે ભાગ હોય છે તેને ડોરસલ સ્પાઇન કહેવામાં આવે છે અને નીચેના ભાગને લંબાર સ્પાઇન કહેવાના આવે છે તો આજે ડોર્સલ સ્પાઇન આ પીઠના મણકામાંથી જ્યારે પણ નસ પર દબાણ આવે છે ત્યારે તેને ડોરસલ માઇલોપેથી કહેવામાં આવે છે હવે ડોર્સલ માઇલોપેથી તેમાં પીઠના મણકાની અંદરથી જે નસ જતી હોય છે તે નસની ઉપર દબાણ જ્યારે વધી જાય છે ત્યારે તેને માઇલોપેથી કહેવામાં આવે છે હવે આ માઇલોપેથી છે તે શાના કારણે થઈ શકે છે માઇલોપેથી છે તે દોસ્તો મેં પહેલાંના ઘણા વિડીયોમાં કીધેલું છે તે પ્રમાણે દર બે મણકાની વચ્ચે આ એક જે તમને ટ્રાન્સપરન્ટ દેખાય છે તે ગાદી છે તો ગાદીની પાછળથી નસ જતી હોય છે આપણી હવે જ્યારે આ ગાદી પાછળ આવી જાય તો નસની ઉપર દબાણ આવે છે અને તેના કારણે માઇલોપેથી થઈ શકે છે અથવા તો પાછળના સ્ટ્રક્ચર મતલબ જે આ હાડકું છે કે તેની આગળ એક લિગામેન્ટ નામનું સ્ટ્રક્ચર હોય છે આ જે ભાગ છે તે એકદમ જાડા થઈ જાય મોટા થઈ જાય તો નસની ઉપર દબાણ આવે છે તો બેઝિકલી આગળની જગ્યાએથી નસની ઉપર દબાણ આવે કે પાછળથી નસની ઉપર દબાણ આવે તો તેના કારણે ડોરસલ માઇલોપેથી થઈ શકે છે માઇલોપેથીમાં શું થાય છે દર્દીને સૌથી પહેલાં તો બંને પગમાં જણજણાટી થવાની શરૂ થાય છે ક્યારેક ખાલી ચડી જાય તેવી ફિલિંગ આવે છે જેમ જેમ આ દબાણનો સમય વધતો જાય છે અથવા તો દબાણ વધતું જાય છે તેમ તેમ દર્દીને બંને પગમાં ટાઈટનેસ મતલબ કે એકદમ જકડાશ મહેસૂસ થતી હોય તેવું લાગે થોડીવાર ચાલેને થાક લાગી જાય કેટલીક વખત દર્દીને એવું થાય કે પગ વાળવો હોય કે પગ સીધો કરવો હોય તો પણ તકલીફ પડે કેટલીક વખત દર્દીને પગ હલતો રહેતો હોય વારે તે પણ થઈ શકે છે અને તેના કારણે જો વધારે પડતું દબાણ રહેતું હોય લાંબો સમય માટે સિવિયર કેસ હોય તો બંને પગમાં લખવાની પરિસ્થિતિ પણ આવી શકે છે કેટલાક દર્દીઓને સંડાસ પેશાબમાં પણ તકલીફ થઈ શકે છે સંડાસ ન થતું હોય કે પછી પેશાબ થઈ જતો હોય કપડાં બગડી જતા હોય અને ખ્યાલ ન આવતો હોય તો આ બધી જ તકલીફો ડોર્સલ માયલોપેથીમાં થઈ શકે છે ક્યારેક દર્દીને ચાલવામાં એવું લાગે કે લથડિયા ખાય છે તેવી ફિલિંગ પણ આવી શકે છે આ બધી જ તકલીફ ડોર્સલ માઇલોપેથીના લક્ષણો છે હવે તેના ઉપચારમાં શું કરવામાં આવે છે દોસ્તો ડોર્સલ માઇલોપેથીમાં સૌથી પહેલાં તો તમારે કોઈ સ્પાઇન સ્પેશિયાલિસ્ટને મળવું જરૂરી છે અને તે તમારું પ્રોપર ડિટેલમાં એક્ઝામિનેશન કરશે તેના બાદ એક્સરે અને એમ આર જરૂરી છે એક્સરેમાંથી આપણને ખ્યાલ આવે છે કે કોઈ હાડકાંની એબનોર્માલિટી હોય તો ખ્યાલ આવે છે અને એમ ગાદી ખસી ગઈ હોય તો ખ્યાલ આવે છે સીટી સ્કેનની જરૂરત પણ પડી શકે છે જો પાછળથી કોઈ સ્ટ્રક્ચર વધી ગયા હોય કે હાડકું મોટું થઈ ગયું હોય તો પણ સિટી સ્કેન કરાવી શકાય છે તેની ટ્રીટમેન્ટમાં જ્યારે પણ ડોર્સલ માઇલોપેથી અર્લી કેસીસમાં હોય મતલબ કે જલ્દી ખ્યાલ આવી ગયેલો હોય તો તેમાં દવા આરામ અને કસરતથી જ સરખું થઈ શકે છે બીજી કોઈ જ તકલીફ રહેતી નથી પરંતુ જો દબાણ ખૂબ જ વધારે હોય આગળનું સ્ટેજ હોય અને પગમાં લકવો આવવાની તકલીફ થવાની શરૂ થઈ હોય અથવા તો તેઓ ડર હોય કે તે થઈ શકે છે તો પછી તેમાં ઓપરેશનની જરૂરત પડી શકે છે ઓપરેશનમાં ખાસ કરીને જો ગાદી ખાલી એક જ જગ્યાની ગાદી બહાર આવી ગઈ હોય તો તેને સાઈડમાંથી ઓપરેશન કરી શકાય છે અથવા જો દબાણ વધારે હોય તો કેટલીક વખત આ પાછળનો જે ભાગ છે જેમાંથી નસની ઉપર દબાણ હોય તે પાછળનો જગ્યા અમારે કાઢી નાખવાનું હોય છે આ હાડકું અને તેનાથી નસ ઉપરનું દબાણ ઓછું થઈ જાય છે જો બે ત્રણ લેવલ ઉપર તકલીફ હોય તો ક્યારેક અમારે ઉપર નીચે સ્ક્રૂ મારીને તેને ફિક્સ કરવાની જરૂરત પડી શકે છે અને ડોર્સલ માઇલોપેથી આ રીતે સરખું થઈ શકે છે જો તમારામાંથી કોઈને પણ આવી કોઈ તકલીફ હોય તો આપ અમને તમારા રિપોર્ટ મોકલી શકો છો અને જે પણ બેસ્ટ ઈલાજ હશે તે અમને તમને સજેસ્ટ કરવાનો પ્રયત્ન કરીશું ધન્યવાદ